નમસ્કાર મિત્રો, જૂનાગઢ લોકસભા બેઠકમાં શું કોઈ મોટા ઉલટફેર થવા જઈ રહ્યા છે? જૂનાગઢ બેઠકનું રાજકારણ શું કહે છે? જૂનાગઢ બેઠકમાં શું રાજેશ ચુડાસમા ફરી રિપીટ થવા જઈ રહ્યા છે? શું રાજેશ ચુડાસમાની ટિકિટ કપાવા જઈ રહી છે? શું જૂનાગઢ લોકસભામાં કોઈ કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારને ભારતીય જનતા પાર્ટી ઉતારી શકે છે? શું જૂનાગઢ લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારની રાહ ભારતીય જનતા પાર્ટી જોઈ રહી છે? શું જૂનાગઢ લોકસભા બેઠકમાં એક મોટા ઉલટફેર એવા જોવા મળી શકે છે કે લોકો પણ આશ્ચર્યમાં પડી જાય? જૂનાગઢ લોકસભા બેઠકમાં આહિર વર્સિસ આહિર અથવા તો કોળી વર્સિસ આહિરનો મુકાબલો થવા જઈ રહ્યો છે. આ તમામ ચર્ચા છે, આ તમામ સવાલ છે એટલા માટે કારણ કે જૂનાગઢ લોકસભા બેઠકમાં આજે પણ કોકડું ગૂંચવાયેલું છે. જૂનાગઢ લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ઉમેદવાર હજુ સુધી જાહેર નથી કર્યો. ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની રાહ જોઈને બેઠી છે. કોંગ્રેસ પહેલી ચાલ ચાલે, કોંગ્રેસ પોતાનો ઉમેદવાર મેદાને ઉતારે ત્યારબાદ અમે અમારો ઉમેદવાર મેદાને ઉતારી. 2014માં જીત્યા, 2019માં જીત્યા રાજેશ ચુડાસમા, કોળી સમાજમાંથી આવે છે અને મોટા મતો પણ લઈને આવ્યા છે. 50% જેટલા મત પોતે લઈ આવે છે, 5 લાખથી પણ વધુ મત તેઓ લાવ્યા છે 2014 અને 2019માં. આજ રાજેશ ચુડાસમા આ વખતે રિપીટ થશે કે નહીં તેના પર સવાલ છે. રાજેશ ચુડાસમાને ટિકિટ ન મળે આ માટે કામ પણ શરૂ થઈ ચૂક્યા છે. ડોક્ટર અતુલ ચક કેસ, એને પણ ચર્ચા ચાલી રહી છે. જોકે તેમાં સમાધાન થઈ ગયું હોય તેવી વાત મળી છે, પરંતુ નુકસાન જરૂર પહોંચાડશે. મુખ્ય વાત એ છે કે રાજેશ ચુડાસમાની ટિકિટ કપાવવાની વાત છે. એની ટિકિટ કાપે છે તો તેની જગ્યાએ કોને ટિકિટ આપવી? ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ કાપવાનું મન બનાવી લીધું હતું, પરંતુ બસ રાહ તેની જોવામાં આવી રહી છે કે કોંગ્રેસ કયો ઉમેદવાર મેદાને ઉતારે છે. કોંગ્રેસ આહિર ઉમેદવાર મેદાને ઉતારે છે તો ભારતીય જનતા પાર્ટી પાસે આહિર ઉમેદવાર પણ તૈયાર છે. કોંગ્રેસ કોળી સમાજમાંથી મેદાને ઉતારે છે ઉમેદવાર તો ભારતીય જનતા પાર્ટી પાસે કોળી ઉમેદવાર પણ છે. અને રાજેશ ચુડાસમાને રિપીટ કરવા કે રાખવા એ પણ ભારતીય જનતા પાર્ટી વિચારી રહી છે. જૂનાગઢ લોકસભા બેઠક એક એવી લોકસભા બેઠક કે જ્યાં 2017માં કોંગ્રેસ તમામ વિધાનસભામાં પરચમ લહેરાવતી હતી. એ પછી ઉના હોય, એ પછી માંગરોળ હોય, એ પછી જૂનાગઢ હોય. જૂનાગઢમાં તો જોકે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, પરંતુ એ સિવાયની જે બેઠકો માંગરોળ છે, ઉના છે, કોડીનાર છે, સોમનાથ છે, તાલાલા છે, આ દરેક બેઠકમાં કોંગ્રેસ પોતાનો પરચમ લહેરાવતી હતી. 2022 આવતા આવતા પરિસ્થિતિ અલગ થઈ ગઈ છે. આજે કોંગ્રેસનો સફાયો થઈ ચૂક્યો છે. ફક્ત એક બેઠક સોમનાથ કે જ્યાં વિમલ ચુડાસમા 2017માં પણ જીત્યા હતા અને 2022માં પણ જીત્યા, આ વિમલ ચુડાસમાને શું કોંગ્રેસ મેદાને ઉતારી શકે છે? આ પણ એક સવાલ છે. કોળી સમાજમાંથી આવે છે, કોળી સમાજનો ચહેરો બની શકે છે. એક બેઠક છે વિસાવદર કે જે આમ આદમી પાર્ટી પાસે હતી, ભૂપત ભાયાણી ધારાસભ્ય હતા, પરંતુ તેણે પક્ષપલટો કરી લીધો છે. હવે ત્યાં પેટા ચૂંટણી થશે એટલે ભારતીય જનતા પાર્ટી ત્યાં ઉમેદવાર કોને ઉતારે છે એ પણ એક સવાલ છે, પરંતુ એ પણ ભારતીય જનતા પાર્ટીના કંટ્રોલમાં છે સીટ. એટલે કે તેની અંદર આવતી તમામ વિધાનસભા સીટ સોમનાથને બાદ કરતાં ભારતીય જનતા પાર્ટી પાસે છે. આ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી પાસે આ લોકસભા બેઠક જીતવી મુશ્કેલ નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિ સમીકરણો જોઈ રહી છે. આ જ્ઞાતિ સમીકરણો જોઈને જ ટિકિટ આપવામાં આવશે. પુરુષોત્તમ સોલંકી, તેમના દીકરી દીપાબેન સોલંકી, દીપાબેન બામભણિયા કહી શકાય, તેઓ હાલ ઉનામાં સારું વર્ચસ્વ ધરાવે છે અને દીપાબેન બામભણિયાને પણ ટિકિટ મળી શકે છે. કોળી ચહેરા તરીકે તેને મેદાને ઉતારવામાં આવી શકે છે. પરંતુ વાત એ છે, સંજોગો એ છે કે જો કોંગ્રેસ કોઈ આહિર ચહેરાને મેદાને ઉતારે છે, હીરાભાઈ જોટવાને મેદાને ઉતારે છે, તો ભાજપ શું કરશે? આ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી પાસે એક હુકમનો એક્કો છે, એ છે અંબરીશ ડેર. અંબરીશ ડેર
રાજુલાથી ધારાસભ્ય રહી ચૂક્યા. કોંગ્રેસમાં તેનું મોટું સ્થાન હતું. આ મોટા સ્થાન સમયે જ તેમણે રાજીનામું ધરી દીધું, ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને આજ આહીર ઉમેદવાર જૂનાગઢ લોકસભામાં જોવા મળી શકે છે. વાત તેવી પણ છે કે જૂનાગઢમાં કોંગ્રેસ પર છે, જો કોંગ્રેસ કોળી ઉમેદવારને ઉતારે છે તો ભારતીય જનતા પાર્ટીની મજબૂરી બની જશે કે કોળી ઉમેદવારને ઉતારવો. પરંતુ જો કોંગ્રેસ આહીર સમાજને ઉતારે છે, આહીર સમાજના ચહેરાને મેદાને ઉતારે છે, તો ભારતીય જનતા પાર્ટી આહીર સમાજમાંથી એક ચહેરાને ઉતારી શકે છે અને અમરીશ ડેર માટે મોટી તક ખુલ્લી શકે છે. હવે અમરીશ ડેર રાજુલાના અને તેને જૂનાગઢ લોકસભામાં શું લાગે? આમ તો ભારતીય જનતા પાર્ટી કોઈ પણ વ્યક્તિને કંઈ પણ લોકસભા આપી શકે છે. પુરુષોત્તમ રૂપાલા અમરેલીના છે તો તેને રાજકોટ આપી છે. માંડવિયા પોતે પાલિતાણા ભાવનગરના છે તો એને પોરબંદર આપી છે. એટલે કે તેવું કોઈ ગણિત નથી, પરંતુ જ્ઞાતિ સમીકરણો સેટ કરી રહી છે. રાજેશ ચુડાસમાની વિરુદ્ધમાં કેટલાય સમાજના લોકોએ માગ પણ કરી છે કે આને ટિકિટ ન મળવી જોઈએ. રાજેશ ચુડાસમાની વિરુદ્ધ જાહેર મંચ પરથી ભાષણ કરવામાં આવી રહ્યા છે કે આ રાજેશ ચુડાસમાએ કોંગ્રેસના એક ધારાસભ્યને જીતવામાં મદદ કરી હતી. એ ધારાસભ્ય કોણ છે? એ ધારાસભ્ય વિમલ ચુડાસમા. કહેવામાં આવી રહ્યું છે કે વિમલ ચુડાસમાને જીતાડવામાં રાજેશ ચુડાસમાએ મોટી ભૂમિકા ભજવી હતી અને તેના કારણે તેની ટિકિટ કપાવી જોઈએ તેવું ભાજપના લોકો કહી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી રાજેશ ચુડાસમાની ટિકિટ આવતીકાલે કાપી નાખે, પરંતુ રાજેશ ચુડાસમાની ટિકિટ કાપતા પહેલા ભાજપ ધીરજ ધરી રહી છે, કોંગ્રેસના ઉમેદવારની રાહ જોઈ રહી છે. પછી તેવું ના થાય કે કોંગ્રેસમાંથી કોઈ દિગ્ગજ કોળી ઉમેદવાર આવી જાય ને ભારતીય જનતા પાર્ટી પાસે કોળી ઉમેદવાર સારો ન રહે. વાત ફક્ત જીતની નથી, વાત લીડ સાથે જીતવાની છે. એટલા માટે સીઆર પાટીલની ટીમ વિચારીને પગ મૂકી રહી છે. ભાવનગર લોકસભા બેઠક લડવા માટે હીરા સોલંકીને આમંત્રણ હતું, પરંતુ પુરુષોત્તમ સોલંકી હીરા સોલંકી આ બાબતે ના પાડે છે. સીઆર પાટીલની ટીમ તેને સહમત કરી શકતી નથી. તેના દ્વારા કહેવામાં આવે છે કે રાજુલા મત વિસ્તાર કોળી સમાજનો છે, એ વિધાનસભા કોળી સમાજની છે, એ અમે નહીં આપીએ, અમારે લોકસભા નથી જોતી. જેના પરિણામે ભાવનગરથી ઉમેદવાર ઉતારવામાં આવે છે, હીરા સોલંકીને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવતા નથી. આ જ સમય થતાં અમરીશ ડેરનો પણ વિચાર આવ્યો કે ભાઈ હવે રાજુલાથી હીરા સોલંકી દૂર નથી થતા તો અમરીશ ડેરનું શું થશે. હાલ અમરીશ ડેરના ભવિષ્યને લઈને પણ લોકો ચર્ચા કરી રહ્યા છે કે મોટી ભૂલ કરી, પરંતુ આજ અમરીશ ડેરને જો જૂનાગઢ લડવાની તક મળે જાય તો મોટું સમીકરણ સાબિત થઈ શકે છે. જૂનાગઢમાં આહીર સમાજના મત પણ મોટા પ્રમાણમાં છે. કોળી સમાજ પહેલા આવે છે, પરંતુ આહીર સમાજના મત પણ વધારે છે. આ આહીર સમાજના મત લેવા માટે ડેર મેદાને ઉતરી શકે છે. દીપાબેન બાંભણિયા છે, પુરુષોત્તમભાઈના પુત્રી, એ પણ મેદાને આવી શકે છે ભારતીય જનતા પાર્ટીમાંથી. રાજેશ ચુડાસમાની ટિકિટ કપાશે કે રહેશે એ પણ આજ સુધી નક્કી નથી. આ તમામ વાત છે, આ તમામ એક ચર્ચા છે. આમાં શું થાય છે આવનાર સમયમાં તે જોવાનું રહ્યું. પુંજાવંશ ઉનાથી ધારાસભ્ય રહ્યા, તેઓ લોકસભા લડ્યા રાજેશ ચુડાસમાની સામે 2014 અને 2019, પરંતુ હારી ગયા છે. એટલે તેને લોકસભામાં ઉતારે કોંગ્રેસ એ વાતમાં દમ નથી. પુંજાવંશ પોતે પક્ષપલટો કરી ભારતીય જનતા પાર્ટીમાંથી પણ લોકસભા લડી શકે છે, પરંતુ પૂજાવંશના વર્ચસ્વ ઉપર છે. હજુ સુધી તેવું વર્ચસ્વ પૂજાવંશનું છે કે પછી ઘટી ગયું છે એ પણ જોવાનું રહ્યું. હાલ તો આ તમામ વાત છે, શું થાય છે આવનાર સમયમાં ખબર પડશે. આપનું શું કહેવું છે? જૂનાગઢ લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કોણ હશે? કોંગ્રેસનો ઉમેદવાર કોણ હશે? શું આહીર વર્સિસ આહીરની જંગ જોવા મળશે કે પછી કોળી વર્સિસ આહીરની? આ તમામ સંજોગોમાં રાજેશ ચુડાસમાની ટિકિટ કપાવી જોઈએ કે નહીં? આ તમામ સંજોગોમાં અમરીશ ડેરનું શું થશે? શું તેને ત્યાં તક આપવામાં આવશે કે નહીં? આવનારો સમય બતાવશે. ગુજરાત તક જોતા રહો, પળે પળની અપડેટ આપને આપતા રહેશું લોકસભા ચૂંટણીને લઈ, જૂનાગઢને લઈને. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.